આગળ વાત કરીએ જામનગરની, કે જ્યાં વેપારી હિરેન કોટેચાની સાથે 11 કરોડ 28 લાખની છેતરપિંડીની ઘટના બની છે. રાજકોટના પિતા પુત્ર આરોપી છે. વાત એવી બની કે ફરિયાદી હિરેન કોટેચા થોડા સમય પહેલા રાજકોટના હેમંત દાવડા અને તેમના પુત્ર રવિ દાવડાના સંપર્કમાં આવ્યા. પિતા પુત્રએ હિરેન કોટેચા પાસેથી અલગ અલગ સમયે જણસોની ખરીદી અને વેચાણ પણ કર્યું હતું. જો કે આજ દિવસ સુધી 11 કરોડ 28 લાખ રૂપિયા નથી ચૂકવ્યા. હિરેન કોટેચાએ વારંવાર પૈસા માંગ્યા. પલક રૂપારેલ નામના વ્યક્તિએ હિરેનભાઈને વોટ્સએપમાં એક મેસેજ પણ કર્યો કે 5 કરોડ 26 લાખ ચૂકવી દીધા છે. મેસેજની સાથે 3 પહોંચ અને આ સાથે બેંકનું એક સ્ટેટમેન્ટ પણ મોકલી આપવામાં આવ્યું હતું. જો કે હિરેનભાઈએ ખરાઈ કરી તો આ બધું બોગસ હોવાનું ખુલ્યું. આખરે હિરેનભાઈએ હેમંત દાવડા, તેમના પુત્ર રવિ અને પલક રૂપારેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. રાજકોટની પેઢી સોમનાથ ટ્રેડિંગ કંપની સાથે 2-3 વર્ષ થયા ખેત પેદાશો, ટૂંકમાં જીરું દાણાના લેતી દેતીના વ્યવહાર થતા હતા, ખરીદ વેચાણ કરતા હતા. અને છેલ્લા વેપારમાં અમારે પેમેન્ટ એને મોકલેલ નહીં, માટે તેની ઉઘરાણી કરતા અમે એની પાસેથી ઉઘરાણી કરતા હતા તો એને મને ખોટા આરટીજીએસના દસ્તાવેજો મોકલા અને બેંકનું ખોટું સ્ટેટમેન્ટ મોકલ્યું હતું. કુલ 11 કરોડ 18 લાખની આજુબાજુની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં ફરિયાદી તરફે માગણી કરતાં આ ફરિયાદમાં જણાવેલ આરોપીઓ પૈકી હેમંતભાઈ દાવડા, રવિભાઈ દાવડા બંને પિતા પુત્ર થાય છે, અને રવિભાઈ દાવડાના સાળા પલકભાઈ રૂપારેલ, કે જેમના દ્વારા વધુ માગણી કરતાં પૈસાનો નાણાકીય વ્યવહાર આ પલકભાઈ કરતા હોય, પલકભાઈએ 5 કરોડના આરટીજીએસ કરી અને ફરિયાદીને બતાવેલ કે ભાઈ આ આરટીજીએસ તમારા ખાતામાં કરેલ છે, પણ પરંતુ ખાતામાં પૈસા નહીં આવતા. એમને વેરીફાઈ કરતા પછી તપાસ કરી તો આરટીજીએસ કરેલું અને બેંકનું એકાઉન્ટની ડિટેલ છે એ બંને વસ્તુ ખોટી મોકલેલ. એટલે કે આ રીતે પણ એમની સાથે છેતરપિંડી કરી.